વિભાગ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન પ્રતિબંધિત એવા બે ટેમ્પો ભરેલા મહુડાના લાકડા ઝડપાયા. પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ તાલુકાના શિવરાજપુર સુરબાર ગામ નજીક તલાવડી રાઉન્ડના ઇન્ચાર્જ ફોરેસ્ટ સારલાબેન વસાવા તલાવડી બીટના બીટગાર્ડ તેમજ વોચમેન સહિત પેટ્રોલિંગમાં હતા ત્યારે બે ટેમ્પો મહુડાના લાકડા ભરીને પસાર થતા ટેમ્પાની તલાશી લેતા પ્રતિબંધિત એવા મહુડાના લાકડા ભરેલા હતા. જ્યારે ટેમ્પો ચાલક પાસે કોઈ પાસ પરમિટ ના હોવાને કારણે બંને ટેમ્પો ફોરેસ્ટ વિભાગ દ્વારા શિવરાજપુર ફોરેસ્ટ વિભાગની રેન્જમાં લાવી ફોરેસ્ટ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. જ્યારે આ બાબતની પૂછપરછ કરતા ટેમ્પા ચાલકના ડ્રાઈવર દ્વારા જણાવવામાં આવ્યું કે વડગામથી રાખેલ ખેડૂતોના સર્વે નંબરમાંથી કાપીને લઈ જતા હતા ત્યારે આ બંને ટેમ્પો ચાલક પાસે પાસ પરમિટ વગર જણાતા શિવરાજપુર રેન્જ કચેરીએ મૂકી દેવામાં આવ્યા છે. જે મહુડાના લાકડા કાપીને ટેમ્પામાં લઈ જતા હતા તે બિનકાયદેસર હોવાનું જણાતા ફોરેસ્ટ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટર નવનીતભાઈ ગોહિલ, હાલોલ. વન્યપ્રાણી વિભાગ વડોદરા, તાલુકો હાલોલ, રેન્જ શિવરાજપુર, રાઉન્ડ તલાવડી રાઉન્ડમાં ફેરણો કરતા અમને સુરબાર ગામથી બે લાકડા ભરેલી ગાડીઓ જોવા મળેલ હતી. તો અમે એમની પૂછપરછ કરતા એ લોકોએ અમને કીધું કે બિન પરમિશનની લાકડા ભરેલા છે. તો અમે એ ગાડી અમારે શિવરાજપુર કેમ્પસમાં લાવીને અમે એની કાયદેસરની કાર્યવાહી કરી છે. એ બંને ગાડીમાં શેના લાકડા હતા મેડમ? જી, આપનું શુભ નામ? એસ જે વસાવા. આપની પોસ્ટ? રાઉન્ડ ફોરેસ્ટ.